Good afternoon, students. Now, today we are going to start the last lecture, last lesson of our textbook. Its name is about current trends and technologies. ओके आ चैप्टर आपको तमारो टेक्नोलॉजी रिलेटेड छे ने तुमने थोड़ो वधारे पण तो टेक्नोलॉजी नो नॉलेज आवशे. बिफोर दैट आपणे अहींया लेसन नंबर टोटल केटला बतायवा हता 12 लेसन्स. लेसन नंबर 1 टू 5 इट इज अबाउट सिनफिग. लेसन नंबर 6 टू 8 इट इज अबाउट उबंटू. लेसन नंबर 9 टू 12 इट इज अबाउट बेस. एंड नाउ लेसन नंबर 13 दिस इज अ थियोरेटिकल कॉन्सेप्ट. ए कॉन्सेप्ट ની અંદર તમે ટેકનોલોજી જોવાના છો. સો ધીસ ઇઝ યોર લાસ્ટ લેસન ઓફ યોર સિલેબસ. લેસન નંબર 13 ઇટ ઇઝ અબાઉટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટેકનોલોજીસ યુઝ ઇન અવર રૂટિન લાઈફ. ફર્સ્ટ વન ઇટ ઇઝ અબાઉટ કમ્પ્યુટિંગ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ કમ્પ્યુટિંગ? ઓકે સ્ટુડન્ટ્સ, આ ચેપ્ટર ની અંદર તમારે મને ઘણા બધા ક્વેશ્ચન્સ ના આન્સર આપવાના છે બીકોઝ યુ ઓલ આર હેબિચ્યુઅલ વિથ ટેકનોલોજી. મોબાઈલ માં ભી તમારા પાસે મારે કરતા વધારે નોલેજ હશે, ઇન્ટરનેટ નો નોલેજ પણ વધારે હશે. સો બી કેરફુલ. થોડા થોડા ટાઈમ હું તમને ક્વેશ્ચન પૂછું તો તમને મોબાઈલમાં યાદ આવવું જોઈએ કે ના, રાઈટ? ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ ઓફ ટેકનોલોજી. ફર્સ્ટ વન ઇઝ અબાઉટ કમ્પ્યુટિંગ. યુ ઓલ હેવ હર્ડ અબાઉટ કમ્પ્યુટિંગ. કમ્પ્યુટિંગ મીન્સ કમ્પ્યુટર. ઓકે, કમ્પ્યુટર ધ એક્ટિવિટી ધેટ પરફોર્મ વિથ ધ યુઝ ઓફ કમ્પ્યુટર ઇઝ જનરલી ઇઝ નોન એઝ કમ્પ્યુટિંગ. આપણે કમ્પ્યુટર ની જોડે કમ્પ્યુટર જોડે કોઈ પણ ટેકનોલોજી લાઈક કોઈ પણ એક્ટિવિટી કરે. સપોઝ આઈ એમ ગોઈંગ ટુ ક્રિએટ અ વન પિક્ચર ઇન પેન્ટ. ધીસ ઇઝ નોન એઝ કમ્પ્યુટિંગ. સો કમ્પ્યુટર જોડે જે પણ આપણે કામકાજ કરવાના, ધ એક્ટિવિટી વિથ ધ યુઝ ઓફ કમ્પ્યુટિંગ, ધીસ ઇઝ નોન એઝ કમ્પ્યુટિંગ. ઓકે, કેટેગરીઝ ઓફ કમ્પ્યુટર્સ. બધાને કમ્પ્યુટર ખબર જ છે કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ કમ્પ્યુટર. કમ્પ્યુટર ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. ઇટ ડુ અ મલ્ટીપલ ટાસ્ક એટ અ ટાઈમ. યુ કેન ડુ અ નંબર ઓફ ટાસ્ક. ઇટ ઇઝ અ નોન લિવિંગ થિંગ. બધું તમને આઈડિયા છે જ કે કોમ્પ્યુટર ને તમે પર્સનલ કોમ્પ્યુટર તરીકે બી ઓળખવાના. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ નાવડેઝ વી આર યુઝિંગ લેપટોપ કોમ્પ્યુટર્સ. નાવ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેટેગરીઝ આર ધેર ઇન કોમ્પ્યુટર. સુપર કોમ્પ્યુટર ઇઝ ધેર, મેઇન ફ્રેમ કોમ્પ્યુટર ઇઝ ધેર, માઇક્રો કોમ્પ્યુટર ઇઝ ધેર, મોબાઈલ ઇઝ ધેર, મોબાઈલ કોમ્પ્યુટર્સ આર ધેર એન્ડ લેપટોપ્સ આર ધેર. આ બધી વસ્તુ તમે 7th ઓર 6th સ્ટાન્ડર્ડ માં ઓલરેડી સ્ટડી કરીને જ આવેલા છો. Now, wireless communication. There are two types of communications available in market. First one is about wired network and second one is about wireless network. Wired network means the network which is attached with a wire. This is known as wired network. Like, તમે મોબાઈલ ને કહી શકશો, મોબાઈલ ઇઝ નોન એઝ વાયરલેસ. જે વાયર વગર યુઝ થતા છે, ધીસ ઇઝ નોન એઝ વાયરલેસ નેટવર્ક. ટીવી નો યુઝ કરો તો ટીવી ઇઝ નોન એઝ વાયર નેટવર્ક. સો ટુ ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન ઇઝ પોસિબલ. વન ઇઝ નોન એઝ વાયરલેસ એન્ડ સેકન્ડ વન ઇઝ નોન એઝ વાયર. જે વાયર જોડે એટેચ થયેલા છે તેને વાયર નેટવર્ક કહેવાય. અને ધ નેટવર્ક વિચ ઇઝ એટેચ વિધાઉટ વાયર, વાયર વગર જે એટેચ થયેલા છે, ધીસ ઇઝ નોન એઝ વાયરલેસ. સો સમ ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન લાઈક PDAs ઇઝ ધેર પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. બ્લૂટૂથ થી ભી તમે હેબિચ્યુઅલ છો, મીનિંગ ખબર જ છે બ્લૂટૂથ નો. નેક્સ્ટ વન ઇઝ અબાઉટ વાઈફાઈ. Everyone knows that the full form of Wi-Fi is wireless fidelity. It is the area or it is the fidelity without using a wire. This is known as Wi-Fi. જે તમે ઘરમાં બધા જ યુઝ કરતા છો. Then GPS system we already તમને ખબર છે, global positioning system. GSM is also there, global system for mobile. Mobile માં SIM card use કરો છો. CDM પણ mobile માં SIM card માટે આવે છે, port division, multiple access. GPRS ઓલરેડી તમે આગળ પાસ્ટમાં યુઝ કરતા હતા. ઇન્સ્ટેડ ઓફ GPRS હવે યુઝ કરીએ છીએ આપણે GPS. જો એક આર કાઢી નાખો, ઇટ બીકમ્સ GPS, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. પર બિફોર વી પાસ્ટના ટાઈમમાં આપણે લોકો GPRS નો યુઝ કરતા. ધીસ ઇઝ નોન એઝ જનરલ પેકેટ રેડિયો સર્વિસ. ઓકે, જનરલ પેકેટ રેડિયો સર્વિસ એ તમે રેડિયોમાં તમે કોઈ સિગ્નલ સર્ચ કરો, ચેનલ સર્ચ કરો, તો તે ટાઈમે GPRS નો યુઝ કરો. ધેન થર્ડ જનરેશન કમ્પ્યુટર, 3G યુઝ કરો, 4G યુઝ કરતા છો. ઓકે, ના કમ્પ્યુટિંગ ટ્રેડ, ધેર આર ટુ ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર રાઈટ. વન ઇઝ લાઈક અ મોબાઈલ કમ્પ્યુટિંગ એન્ડ સેકન્ડ વન ઇઝ અબાઉટ ક્લાઉડ કમ્પ્યુટિંગ. હવે ક્લાઉડ વાળું તો તમને ખબર છે, આઈ ક્લાઉડ ને બધા અકાઉન્ટ બનાવો. આઈફોન યુઝર હોય તમે તો તેમાં ક્લાઉડ પર અકાઉન્ટ બનાવો છો. મોબાઈલ કમ્પ્યુટિંગમાં બી જોઈએ, હવે વન બાય વન બંને જોઈએ. વન ઇઝ અબાઉટ મોબાઈલ કમ્પ્યુટિંગ. મોબાઈલ કમ્પ્યુટિંગ, કમ્પ્યુટિંગ નો મીનિંગ તમને કીધો કે ધ એક્ટિવિટી ડન વિથ કોમ્પ્યુટર, ધીસ ઇઝ નોન એઝ કમ્પ્યુટિંગ. અહીંયા મોબાઈલ કમ્પ્યુટિંગ ની ડેફિનેશન શું કહેશો? ધ એક્ટિવિટી ડુ વિથ મોબાઈલ, મોબાઈલ દ્વારા જે એક્ટિવિટી કરે,
दिस इज नोन एज मोबाइल कंप्यूटिंग. लाइक आप लोगों ने फोन पर कम्युनिकेशन करे, व्हाट्सएप पर मैसेज करिए, चैटिंग करिए, फेसबुक पर अकाउंट चेकआउट करिए, आपने तो बधु शू कहवा मोबाइल की एक्टिविटी करे, दिस इज नोन एज मोबाइल कंप्यूटिंग. स्मार्ट मोबाइल कम्युनिकेशन डिवाइसेस आर इंडियन वन ऑफ द गेम चेंजिंग प्रोडक्ट ऑफ रीसेंट टाइम्स. અત્યારના ટાઈમમાં એવરી વન હેઝ અ નોલેજ અબાઉટ મોબાઈલ. કોઈને શીખવવાની જરૂર નહીં પડે. બધા જ નાવા ડેઝ બીકોઝ ઓફ લોકડાઉન કોરોનાના લીધે બધા સ્ટુડન્ટ ઓનલાઈન ભણતા છે. સાનો યુઝ કરે, મોબાઈલનો યુઝ કરે. મોબાઈલમાં મારે તમને શીખવવું નહીં પડે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પેટર્ન લોકનો યુઝ કરો, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સિક્યુરિટી કીઝનો યુઝ કરો. તમે બહુ મોટા એન્જિનિયર બની ગયેલા છો મોબાઈલમાં. 3G સિસ્ટમ 2G સિસ્ટમ તમે એકબીજાના મોબાઈલમાંથી હોટસ્પોટ પણ યુઝ કરતા છો, ડેટા ટ્રાન્સફર બી કરી શકો બ્લૂટૂથથી, ઓકે, ટીમ વ્યૂઅરનો પણ યુઝ કરતા છો. તો મોબાઈલ કોમ્યુનિટી ડિવાઇસેસ થ્રી પ્રાઇમરી કોન્સેપ્ટ. મોબાઈલના થ્રી પ્રાઇમરી કોન્સેપ્ટ કયા? એક તો સોફ્ટવેર. નાવાડેસ આપણે બધા સોફ્ટવેરનો યુઝ કરીએ. સપોઝ આઈફોનનો યુઝ કરતા હોય તો આપણી પાસે iOS સિસ્ટમ આવે. એન્ડ સપોઝ આઈફોન સિવાયના બીજા મોબાઈલનો યુઝ કરીએ લાઈક સેમસંગ, લીનોવા, વિવો, તેની અંદર એન્ડ્રોઈડ સિસ્ટમ આવે. ધ વર્ઝન ઓફ લેટેસ્ટ વર્ઝન ઓફ એન્ડ્રોઈડ ઇઝ લાઈક 13 પોઈન્ટ સમથિંગ. અને તમારા આઈફોનમાં પણ એ જ આવતું છે. તો તમારે સોફ્ટવેર ઇમ્પોર્ટન્ટ. એન્ડ કોમ્યુનિકેશન એન્ડ હાર્ડવેર. હાર્ડવેર મીન્સ તમારો પાર્ટ મોબાઈલ કેવો છે લૂપમાં. બીકોઝ તમે અત્યારના ટાઈમમાં જો બહુ લાઇટ વેટ મોબાઈલ ને સ્લીમ મોબાઈલ લેવાની બહુ ટ્રાય કરતા હોય કે તમે ઇઝીલી એની જોડે વાત કરી શકો ના. મોબાઈલ કંપનીના કેટલાક એક્ઝામ્પલ જો એન્ડ્રોઈડ, આઈઓએસ. એન્ડ્રોઈડ એટલે સેમસંગ, વિવોમાં યુઝ કરો તે ઓપરેટિંગ સિસ્ટમ. આઈઓએસ એટલે એપલ વાગ્યું. પછી સિમ્બિયન અને વિન્ડોઝ એટ તમને ખબર હોય તો નોકિયાના ફોનમાં આવતા હતા. ઓકે, એના પછી વાઈફાઈ જોયો. હવે નેક્સ્ટ ટોપિક ઇઝ અબાઉટ વાઈફાઈ. હવે વાઈફાઈ પ્રમાણે કહેવાની જરૂર નહીં, તમે ખાલી નામ આવડો એટલે ખુશ થઈ જાઓ. કારણ કે મફતમાં ઇન્ટરનેટ કનેક્શન મળતું હોય તો કોને ના ગમે. ઓકે, ધ ફૂલ ફોર્મ ઓફ વાઈફાઈ ઇઝ વાયરલેસ ફિડેલિટીઝ. બે ટાઈપના વાઈફાઈ આવે તમારા, વાયર નેટવર્ક એન્ડ વાયરલેસ. નાવડેઝ જીઓના ડોંગલ પણ અવેલેબલ છે. આપણે ઘરમાં પેલા GTPL એની લાઇન યુઝ કરે તે તમારું વાયર નેટવર્ક આવે. ઓકે, એમાં પ્રોસિજર શું? સિમ્પલ, વાઈફાઈ સિગ્નલ ચાલુ કરેલા હોય then we have to start a wifi. tamara option select karu par mobile ma, you will find out the name of your wifi. then you, it will ask a password. so you will write a password, then it will connect. suppose second time again you will connect with wifi, then there is no need for a password. tamara second time password ni jaruri pad. okay, my one question is, you all are using mobile phones, right? to ye mobile phone ni andar tamari paase mobile la network aave, signals aave. ઓકે, સપોઝ યુ વિલ ડુ અ ફ્લાઇટ મોડ. તમે ફ્લાઇટ મોડ કરો, યોર સિગ્નલ વિલ બી લોસ્ટ. એન્ડ ઇન્સ્ટેડ ઓફ ફ્લાઇટ મોડ એ શું આવી જાય? પ્લેન આવી જાય. તમારું એરોપ્લેન જેવું એરોપ્લેન મોડમાં આવી જાય. ઇટ મીન્સ નો વન કેન કનેક્ટ ઇટ. એન્ડ માય ક્વેશ્ચન ઇઝ લાઈક, વેન યોર ફોન ઇઝ ઇન અ ફ્લાઇટ મોડ, તમારો ફોન ફ્લાઇટ મોડમાં, ધેટ ટાઈમ યુ વિલ એટેચ અ વાઈફાઈ? તમે વાઈફાઈ એટેચ કરી શકશો? બીકોઝ તમને માર્કેટમાં એવું શીખવેલું છે કે વેનેવર યુ વોન્ટ અ ઇન્ટરનેટ કનેક્શન, ધેટ ટાઈમ યુ રિક્વાયર અ લાઈક ઇન્ટરનેટ એક્સેસ. 3G 4G સિસ્ટમ ઇઝ ધેર. બટ રિમેમ્બર વન થિંગ, સપોઝ યોર ફોન ઇઝ ઇન અ ફ્લાઇટ મોડ, તમે ફોનને ફ્લાઇટ મોડમાં કરી દો, ધેન યુ વિલ સ્ટાર્ટ અ વાઈફાઈ. તો વાઈફાઈ પર તમારું ઇન્ટરનેટ કનેક્શન ચાલશે. ધેટ ટાઈમ દેર ઇઝ નો નીડ ફોર અ મોબાઈલ નેટવર્ક. ઓકે, ટુ પોસિબિલિટીઝ આવે તમારી ઇન્ટરનેટમાં, અપલોડિંગ એન્ડ ડાઉનલોડિંગ. ધ મિનિંગ ઓફ અપલોડિંગ મીન્સ આપણા કોમ્પ્યુટરમાંથી અથવા આપણા મોબાઈલ પરથી ફેસબુક પર આપણે ફોટો મૂકીએ તેને અપલોડિંગ કહેવાય. ફેસબુક પરથી કોઈનો ફોટો લઈએ, ધીસ ઇઝ નોન એઝ ડાઉનલોડિંગ. સો ઇટ ઇઝ અ વાયરલેસ નેટવર્ક પ્રોટોકોલ ધેટ અલાઉઝ અ વાઈફાઈ એનેબલ ડિવાઇસ ટુ કોમ્યુનિકેટ યુઝ ઓફ ફિઝિકલ કેબલ્સ. કેબલ્સની જરૂર નહીં પડે વાયર વગરનું. ડિફરન્ટ સ્ટાન્ડર્ડ ઓફ વાઈફાઈ, જો તમારો લોવેસ્ટ રેટ કયો છે 802.11a, હાઈએસ્ટ રેટ જો તમારો 11b. ઓકે, ઇટ વિલ ડિપેન્ડ ઓન 4 સ્ટોરેજ કેપેસિટીઝ આર ધેર, KB, GB, MB, and TB. નાવાડેઝ આપણે લોકો ઇન્ટરનેટ યુઝ કરીએ તો કેટલા MBPS છે, કેટલા KBPS છે એવું કહેવાય. ઓકે, તો એ પ્રમાણે તમે ચાર્જ ચૂકવતા હોય. નાવ સેકન્ડ થ્રી ઇઝ અબાઉટ GPRS. GPRS is used for finding a signals for a radio, general packet radio services. This technology is used to allow the mobile phones connect to the internet. Internet માં connect કરવા માટે પહેલા GPRS નો યુઝ કરતા. The defined speed up to 80 speed of the line 115 KB and per second. And the speed are around 80 of the 30-40 KBPS ની speed of the GPS પર.
હવે આ તમારે કહેવાની જરૂર નહીં પડે 3G એન્ડ 4G ધ ફૂલ ફોર્મ ઓફ 3G મીન્સ થર્ડ જનરેશન 4G મીન્સ ફોર્થ જનરેશન ઓકે ફર્સ્ટ જનરેશન ઇઝ સ્પીડ જો ફર્સ્ટ જનરેશન હતું ઈટ મીન્સ E આઉટ then H plus nowadays 3G આવે આપણે હમણાં 4G નો યુઝ કરીએ તો તમારો LTE અથવા તો 4G લખાય Wi-Fi નો યુઝ કરીએ તો તમારા સિગ્નલ ની ખબર છે ઓકે સો ફર્સ્ટ જનરેશન માં કેટલી સ્પીડ આવતી હતી 19.2 kbps ઓકે સેકન્ડ જનરેશન ની સ્પીડ કેટલી હતી 1.2 mbps થર્ડ જનરેશન માં 3 mbps ફોર્થ જનરેશન ડાઉનલોડિંગ સ્પીડ 100 mbps અપલોડિંગ સ્પીડ 50 mbps એટલે તમે ઇન્ટરનેટ કનેક્શન ઘરે નખાવો ને તો પહેલા પૂછવાનો કે અપલોડિંગ ને ડાઉનલોડિંગ ની સ્પીડ કેટલી આવશે હવે આ ભી મારે કહેવાની જરૂર નહીં પડે ઇટ ઇઝ અબાઉટ બ્લૂટૂથ બ્લૂટૂથ ઇઝ યુઝ ફોર લાઈક પહેલા તો તમે કાનમાં નાખીને હેડફોન જેવું આવે તેનાથી ભી તમે ટ્રાન્ઝેક્શન કોમ્યુનિકેશન કરવા માટે કોઈ ફાઇલ એક મોબાઈલ માંથી બીજા મોબાઈલ માં ઓકે મેન એડવાન્ટેજ આઈફોન વાળા બહુ સિક્યોર છે આઈફોન માંથી તમે બ્લૂટૂથ નો યુઝ કરીને ફાઇલ ટ્રાન્સફર નહીં કરી શકો This is the main advantage. iPhone તમારો security ની દ્રષ્ટિએ સારો છે. Okay, a wireless technology called Bluetooth common one for extending data over short distance. So any range આવે અમુક distance સુધી તમે Bluetooth પર connectivity કરી શકો. It is used the short wireless radio transmission in the ISM, industrial, scientific and medical. અમુક એરિયામાં તમે કરી શકો. એનો સિગ્નલ તમને ખબર છે આ રીતના સિગ્નલ આવે. It helps us to create personal area network with high level of security. લાઈક તમારે બ્લૂટૂથ સિસ્ટમ યુઝ કરવી તો શું કરવું પડે ફર્સ્ટ વી હેવ ટુ સ્ટાર્ટ અ બ્લૂટૂથ ઓપ્શન ફ્રોમ અવર મોબાઈલ વેન યુ સ્ટાર્ટ અ બ્લૂટૂથ તો તમારું બ્લૂટૂથ નું નામ આવે પછી તમારે એને પેર કરવું પડે કનેક્ટ કરો ધેન યોર ફોન વિલ બી કનેક્ટ ધ આઈડિયા ઓફ બ્લૂટૂથ વોઝ ઇનિશિયલી કન્સર્ન બાય અ કંપની નેમ એરિક્સન સોની એરિક્સન નો ફોન આવતા સોની કંપની ના તેનું નામ સોની એરિક્સન હતું સો કંપની કઈ એરિક્સન એન્ડ લેધર એડોપ્ટેડ બાય ઓલમોસ્ટ ઓલ અધર કંપનીઝ પહેલું બ્લૂટૂથ ની શરૂઆત કોણે કરેલી એરિક્સન નામના કંપની ઓકે નેક્સ્ટ સ્માર્ટફોન એન્ડ ટેબ્લેટ્સ હવે આ પણ મારે કહેવાનું નહીં પડે બધાના પોકેટમાં સ્માર્ટફોન હોય અત્યારે તમે વિડીયોઝ જોતા છો તે એ સ્માર્ટફોનમાં જ જોતા હશે અત્યારે તમારા ડેડી પેલો બ્લેક એન્ડ વ્હાઈટ ફોન સિમ્પલ કોલ કરી શકે તેવો ફોન તમારી પાસે ઓલા ડબ્બાવાળા ફોન એમ કેવો તે એ અત્યારે કોઈ યુઝ નથી કરતા A smartphone is a device that lets you make telephone calls and also provide added features like personal digital assistants and receive emails, edit official documents, mobile app, play games, radio, stream movies, aircraft, photo. But this facility તમારી આવી YouTube થી લઈને તમે ગેમ રમવાથી લઈને બધું જ તમે આની અંદર મેલ કરી શકો ચેટિંગ કરી શકો દીસ આર ધ સ્માર્ટફોન્સ આ તમારા સેમસંગ ના ફોન છે બરાબર આ ટેબ્લેટ છે તમારા સ્માર્ટફોન એન્ડ ટેબ્લેટ ટેબ્લેટ તમારા સાઈઝમાં મોટા સમ ટેબ્લેટ્સ કેટલાક ટેબ્લેટ્સમાં તમે સિમ કાર્ડ ની નાખો ને વાઈફાઈ પરથી કનેક્ટ થતા બરાબર છે હવે આ ટેબ્લેટ્સ જો અ ટેબ્લેટ ઇઝ અ પોર્ટેબલ એન્ડ મોબાઈલ કોમ્પેટિબલ ડિવાઇસ ઇટ હેઝ અ લાર્જ ટચ સ્ક્રીન એન્ડ હેવ બિલ્ટ ઇન ફોન ફેસિલિટી લાઈક સ્માર્ટફોન ને ટેબ્લેટ વચ્ચે ડિફરન્સ શું ટેબ્લેટ ની સ્ક્રીન સાઈઝ મોટી આવે સ્માર્ટફોન ની ઓછી સેકન્ડ A passive type pen on digital type can perform all the operations that can be performed. Mobile phone as well as computer. Computer ને mobile phone માં જે activity થાય એ બધી activity તમે tablet માં પણ કરી શકો. એની પાસે એક pen આવે. This is known as light pen. Okay, so એ size માં મોટા આવે તો તમને quality માં પણ તમને મોટા જોવા મળે બધા images. પછી આ સેટેલાઇટ ફોન બી હેબિચ્યુઅલ હશો તમે નાના હતા ત્યારે વોકી ટોકી નો યુઝ કરતા અ સેટેલાઇટ ફોન મોર કોમનલી નોન એઝ સેટ ફોન એને શું કહેવાય સેટ ફોન કહેવાય ઇઝ વન ટાઈપ ઓફ મોબાઈલ ફોન ઇન્સ્ટેડ ઓફ કનેક્ટિંગ વિથ અ ટેરેસ્ટ્રિયલ સેલ્યુલર ટાવર્સ ઇટ કનેક્ટ ટુ ધ કોમ્યુનિકેશન સેટેલાઇટ ઓર્બિટિંગ અરાઉન્ડ ધ અર્થ તમારી સેટેલાઇટ જે અર્થમાં મૂવ થતી છે એની જોડે ઓર્બિટ કોમ્યુનિકેશન કરીને આ ફોન યુઝ કરે મોસ્ટ પ્રોબેબલી મિલિટરી વાળા એઝ વેલ એઝ શિપ વાળા મિલિટરી વાળા જે વોકી ટોકી જેવો ફોન યુઝ કરતા હોય ધીસ ઇઝ નોન એઝ સેટેલાઇટ એમાં તમારે સિમ કાર્ડ નાખવાની જરૂર નહીં પડે બટ ઇટ ઇઝ ટોટલી કનેક્ટ વિથ તમારું સેટેલાઇટ થી કનેક્ટ થતું હોય સેટ ફોન પ્રોવાઇડ ફંક્શનાલિટી લાઈક વોઇસ કોલ ટેક્સ્ટ મેસેજ સર્વિસ એન્ડ લો બેન્ડવિડ્થ ઇન્ટરનેટ એક્સેસ ટુ ધ ટેરેસ્ટ્રિયલ નેટવર્ક ધ સેટ ફોન ઇઝ કંટ્રોલ્ડ બાય ધ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા સો વી હેવ ટુ ટેક પરમિશન ફ્રોમ ધ ગવર્નમેન્ટ ટુ યુઝ અ સેટેલાઇટ ફોન તમારે સેટેલાઇટ ફોન હવે તમને ખબર છે તમારી આજુબાજુથી સીપ લઈને જતા હોય આપણા સીમાં દરિયામાં જતો હોય તો તે લોકોને સિગ્નલ્સ નહીં મળે તો તે ટાઈમ એ લોકો સેટેલાઇટનો યુઝ કરે સેટેલાઇટ ફોન પણ સેટેલાઇટ ફોનનો યુઝ કરવા માટે આપણે ગવર્નમેન્ટની ઓથોરિટી છે એટલે ગવર્નમેન્ટ પાસે એની પરમિશન લેવી પડે ઓકે ઇનર સેટ જો
Inmarsat is the oldest satellite phone. આ રીતનો તમારો સેટેલાઇટ ફોન આ થોરિયા is another satellite. થોરિયા બરાબર ને Inmarsat આને તમારો એક્ઝામ્પલ છે સેટેલાઇટ ફોન. નાઉ ક્લાઉડ કમ્પ્યુટિંગ. હવે ક્લાઉડ કમ્પ્યુટિંગ બધાને ખબર છે. When you create a account in Google, the Google will provide you like Google Drive તમને 5GB ઓનલાઈન ફ્રી ડેટા આપે. The cloud computing it means તમારો ડેટા ઓનલાઈન સ્ટોરેજ થવાનો. જો ક્લાઉડ કમ્પ્યુટિંગ allow user to have complete access of their data or resources from any part of world. તમે ઓનલાઈન ડેટા સ્ટોર કરેલા હોય અત્યારના ટાઈમમાં પોલીસ વાળા આપણને બહુ હેરાન કરતા હોય કે આપણી પાસે લાયસન્સ નહીં માંગે તો વોલેટ ભૂલી ગયેલા હોય તો તમે ડીજી લોકર નામની એક એપ્લિકેશન છે વિથ ધ યુઝ ઓફ ડીજી લોકર તમે ઓનલાઈન તમારા બધા જ શું કરો ઓનલાઈન ડોક્યુમેન્ટ બધા સ્કેન કરીને અથવા તો ફોટા પાડીને ડીજી લોકરમાં મૂકી શકતા છો સો તમે ઓનલાઈન ડેટા સ્ટોરેજ કરેલા હશે તે તમે એની પાર્ટ ઓફ વર્લ્ડ વર્લ્ડના કોઈ પણ પાર્ટમાંથી ઓપન કરી શકશો ધ ફર્સ્ટ ટાઈપ ઓફ યુઝેજ ઇઝ કોલ્ડ એઝ અ પર્સનલ ક્લાઉડ કમ્પ્યુટિંગ બરાબર પહેલું તમારું હતું તમારું ફર્સ્ટ ટાઈપ ઓફ યુઝેજ એ પર્સનલ ક્લાઉડિંગ આપણે પર્સનલ યુઝ માટે કરીએ ગૂગલ ડ્રાઈવ પ્રોવાઈડ યર્સ ફ્રી ડાયલ સ્પેસ ઓન 5GB જ્યારે તમે ગૂગલ પર અકાઉન્ટ બનાવો તો ગૂગલ ડ્રાઈવ પર કેટલી જીબી ફ્રી મળે 5GB ઓકે બિઝનેસ ક્લાઉડિંગ કમ્પ્યુટિંગ આવે તો બિઝનેસ ક્લાઉડિંગ કમ્પ્યુટિંગમાં મોડલ્સ આપેલા છે સોફ્ટવેર એઝ અ સર્વિસ સર ધીસ ઇઝ નોન એઝ SaaS ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ આઈ આસ ધ પ્લેટફોર્મ એઝ અ સર્વિસ ધીસ ઇઝ નોન એઝ PaaS પર પહેલું જોઈએ સોફ્ટવેર એઝ અ સર્વિસ SaaS અ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ઇન્સ્ટેડ ઓફ ડેવલપિંગ ઇટ્સ ઓન સોફ્ટવેર એપ્લિકેશન જનરલી યુઝ ધ સોફ્ટવેર પેમેન્ટ ઓફ અ ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર ઇન્ક્લુડ કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ એઝ અ સર્વિસ લાઈક અમુક સોફ્ટવેર કંપની એ પોતાનું સોફ્ટવેર નહીં બનાવે એ લોકો શું કરે તમારા ક્લાઉડ કમ્પ્યુટિંગ સોફ્ટવેરનો યુઝ કરે અને જે ચાર્જ થતો હોય તેમને આપી દેતા હોય salesforce.com is one of the most used cloud service for relationship management જો આ salesforce નામનો આપ લાઈક તમારી ઓન વેબસાઇટ નહીં તો તમે કોઈ બીજી વેબસાઇટનો યુઝ કરો ને એને મંથલી યરલી પેમેન્ટ આપી દો this is known as SaaS as a service software as a service સોફ્ટવેરને યુઝ કરીને સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે ઓકે એના પછી બીજું આવ્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ અ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન મે હાયર ધ હાર્ડવેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ ફ્રોમ ધ ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર ઇન્સ્ટેડ ઓફ એસ્ટાબ્લિશિંગ ઇટ્સ ઓન ફિઝિકલ રિસોર્સિસ લાઈક ઇટ ઇઝ યુઝ ટુ સપોર્ટ ડિફરન્ટ ઓપરેશન સચ એઝ કમ્પ્યુટર સ્ટોરેજ પ્રિન્ટિંગ બેકઅપ એન્ડ નેટવર્કિંગ કેટલીક કંપનીઝ દ્વારા શું કરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોતાનું ડેવલપ હવે આપણો ડિવાઇન છે તો ડિવાઇનમાં આપણે બહુ જરૂર પડતી હોય તો આપણે પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લઈને સર્વિસ પ્રોવાઈડ કરીએ ધીસ ઇઝ નોન એઝ IaaS ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ બરાબર અને ત્રીજું આવ્યું તે પ્લેટફોર્મ એઝ અ સર્વિસ અ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન હિયર ઇઝ જનરલી અ સોફ્ટવેર કંપની ધેટ ક્રિએટ્સ ધ સોફ્ટવેર યુઝિંગ ટૂલ્સ લાઇબ્રેરી ફ્રોમ ધ સર્વિસ પ્રોવાઈડર ઇટ પ્રોવાઇડ્સ ધ નેટવર્ક સર્વર સ્ટોરેજ એન્ડ અધર સર્વિસ ધેટ આર રિક્વાયર્ડ ફોર ડેવલપિંગ સોફ્ટવેર કેટલીક કંપની વાળા પ્લેટફોર્મ બનાવે પ્લેટફોર્મ ઇન ધ સેન્સ કે આપણે ત્યાં માર્કેટમાં વેબસાઇટ ડેવલપર ઘણા બધા હોય વેબસાઇટ ડેવલપર પાસે આપણે વેબસાઇટ બનાવીએ પોતાનું નેટવર્ક પોતાનું સર્વર એરેન્જ કરીએ તો તેના પરથી આપણે સર્વિસ પ્રોવાઈડ કરીએ ધીસ ઇઝ નોન એઝ પ્લેટફોર્મ સર્વિસીસ ઓકે ધીસ ઇઝ ધ લાઈક જો કંપની પ્રોવાઈડ ક્લાઉડ સર્વિસીસ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ અમેઝોનનો પોતાનો સર્વર છે બધાનો પોતાનો સર્વર આવે બરાબર છે સર્વરનો યુઝ કરીને તમે કરી શકો ના ઇમેજની ટ્રેનિંગ ઓબ્જેક્ટ હ્યુમન રેકોગ્નાઇઝેશન હવે આપણે હ્યુમનમાં ટેકનોલોજીનો કોઈ યુઝ કરતા છે ઓકે તો તેમાં જો ટેકનિકલ યુઝિંગ ઇમરજન્સી કેટલી ટેકનિક્સ યુઝ કરતા છે એમાં RFID રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન તમે માર્કેટમાં ગયો કે રિલાયન્સ સ્ટોરમાં જાઓ ને તો બારકોડ સ્કેન કરે ધીસ ઇઝ RFID બાયોમેટ્રિક્સ આધાર કાર્ડ બનાવવા જાવ તો પંચિંગ ને તમારી આઈ રેટિના ને એવું લે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ અને સ્પીચ રેકોગ્નાઇઝેશન ગૂગલ પર તમે કંઈ પણ બોલો તો તમને કોન્સેપ્ટ દેખાય પણ ફર્સ્ટ જોઈએ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન એના ત્રણ પાર્ટ્સ આવે એન્ટેના ટ્રાન્સમિશન અને ટ્રાન્સપોર્ટ ઓકે એન્ટેના ટ્રાન્સીવર અને બીજું શું આવ્યું ટ્રાન્સપોર્ટ હવે એન્ટેના It is used to generate radio frequency signal within a relative short range. The range can vary from 10 cm to 200 cm. Antenna na signal kitla aave 10 thi 200 meter hoy teni andar e capture kare. Transceiver ma shu aave it reach the radio frequency signal and transfer the information. Device generate radio frequencies. Tame jovata hasho ke Reliance ma majat plan kare to avaz aave te capture thai jaye. એન્ટેનાથી કવર કરે પછી ટ્રાન્સીવરમાં આવે ને પછી ટ્રાન્સફોર્મરમાં આવે જો ઇટ ઇઝ RFID ટેગ ધેટ ઇઝ અટેચ્ડ ટુ ધ ઓબ્જેક્ટ ધ ટેગ ઇઝ પ્રોગ્રામ માઇક્રોચિપ એન્ડ કેપેબલ ઓફ સ્ટોરિંગ ઇન્ફોર્મેશન 200 બાઇટ્સ ઓર લેસ ધ ટેગ કેન બી પેસિવ ઓર એક્ટિવ ધ પેસિવ ટેગ બે ટાઈપના ટેગ તમારા આવે એક્ટિવ ઓર પેસિવ ટેગ
તમે બારકોડ બારકોડ સ્ટીકર લગાવતા હોય બારકોડ સ્ટીકર થી તમે સ્કેન કરો ધેન પેસિવ ટેસ્ટ ડુ નોટ રિક્વાયર બેટરી ફોર વર્કિંગ બેટરી કોનામાં જરૂરી પડે પેસિવમાં પણ એક્ટિવ ટેસ્ટ કોમ જરૂરી છે ઓન બેટરી એક્ટિવ ટેસ્ટ પાસે પોતાની ઓન બેટરી આ ધીસ ઇઝ RFID જો કમ્પ્યુટર જોડે માઇક્રોચિપ હોય એમાં ટેગ છે ટેગને સ્કેન કરો એટલે તમારું ઇઝીલી થઈ જાય આ તમે માર્કેટમાં જોઈ જશો અત્યારે કોરોના વાયરસ વાળો છે તો તમારું ટેમ્પરેચર માપ ટેમ્પરેચર ધોરણથી આમ કરીને ટૂટ કરીને તમારો આવી જતા બરાબર છે એના પછી બાયોમેટ્રિક સાઈડ જો બાયોમેટ્રિક જનરલી ઇન્વોલ્વ આઇડેન્ટિફિકેશન ઓફ હ્યુમન બેઝ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મી હવે ધીસ હ્યુમન બોડી કેરેક્ટર ઇન્ક્લુડ ફિંગરપ્રિન્ટ્સ ફિંગરપ્રિન્ટ વાળો તો તમને આઈડિયા છે જ થંબ વાળો આઈ રેટિના આંખના તમારા કોન્સેપ્ટ જોઈ દે ઇરાઇઝિસ વોઇસ પેટર્ન્સ ફેશિયલ પેટર્ન્સ તમે મોબાઈલમાં કરતા છો પેટર્ન્સ બધા આ બધા સિગ્નેચર મેઝરમેન્ટ ને એ બધું જોવાનું છે બાયોમેટ્રિક્સમાં બાયોમેટ્રિક્સના કમ્પોનન્ટ જોવા સેન્સર દેટ ઇઝ યુઝ ટુ કલેક્ટ ડેટા સેટ ઓફ સિગ્નલ પ્રોસેસ અલ્ગોરિધમ ડેટા સ્ટોરેજ મેચિંગ ડિસિઝન પ્રોસેસ ફિંગરપ્રિન્ટ એનાલિસિસ હવે આ તો બાયોમેટ્રિકના ત્રણ કોન્સેપ્ટ જોઈએ ફિંગરપ્રિન્ટ અરાઇઝ અને વોઇસ રેકોગ્નાઇઝેશન ફિંગરપ્રિન્ટ એટલે તમે આધાર કાર્ડ બનાવલા ઇવન આપણી સ્કૂલમાં પણ ઓફિસમાં જો ટીચર્સ માટે થંબ વાળા થંબ મશીન મૂકેલા છે ઓકે એ જોઈએ અહીંયા ફિંગરપ્રિન્ટ વાળો પર્સન હુ ડઝ નોટ નો પહેલાના ટાઈમમાં લોકો અંગૂઠા ક્યારે મળતા જેની પાસે નોલેજ નહીં હતું જેને સિગ્નેચર કરતા જે આવતી તે લોકો ફિંગરપ્રિન્ટ કરતા અત્યારે ભણેલા લોકો પણ એટેન્ડન્સ ભરવા માટે થંબનો યુઝ કરે છે ઓકે સો એન્ડ ક્રિએટ ઇમ્પ્રેસ ઓન ધ ડોક્યુમેન્ટ ઇટ ઇઝ એન ઓથેન્ટિકેશન મેડ ઓફ આઈડેન્ટિફાઈ ધ પર્સન પર્સનની આઈડેન્ટિફિકેશન માટે કરવામાં આધાર કાર્ડ બનાવેલા તમારી બધી થંબ લે વન બાય વન ના પ્રિન્ટિંગ લેતા હોય ઓકે ધ મોર ફિંગરપ્રિન્ટ રેકોગ્નાઇઝ મિકેનિઝમ યુઝ ધ ઇમ્પ્રેશન મેડ યુનિક મિનિટ રાઇટ ફોર્માલિટી પેમેન્ટ ફોન ધ ફિંગરપ્રિન્ટ ઇટ ઇઝ યુઝ ટુ માર્ક એટેન્ડન્સ મોસ્ટ ઓફ ધ લેપટોપ્સ અવેલેબલ ઇન માર્કેટ ટુડે અત્યારના ટાઈમમાં હવે માર્કેટથી લઈને મોબાઈલ ફોન્સમાં બી તમે થંબ વાળું જોયું હશે આમ થંબના તમારો આવી જાય સિમ્બલ એ તમારું ફિંગર રેકોગ્નાઇઝેશન એના વગર એ સ્ટાર્ટ પણ નથી થતા ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ જો આ અહીંયા થંબ આમ રીતે તમે સ્કેન કરો તો તમારે એટેન્ડન્સ આવે એનો એક ડિસએડવાન્ટેજ કર તો ડિસએડવાન્ટેજીસ પહેલાં આપણે આનો યુઝ કરતા હોય તો આપણે શું કરવું પડે આપણા થંબને ઇમ્પ્રેશન આપવું પડે હવે થંબને ઇમ્પ્રેશન મારે લોડ કરવું પડે સ્ટોર કરવું પડે સપોઝ આ થંબને ઇમ્પ્રેશન આપો ને મને અહીંયા કટ થયું કે કપાઈ ગયું હોય કે વાગી ગયું હોય તો હું અહીંયા કેપ્ચર કરવા જાઉં તો એ થંબ મેચ નહીં થશે બરાબર છે કોર્પોરેટ યુઝ કરે આધાર કાર્ડ વાળા ડ્રાઇવિંગ લાઇસન્સમાં વેપાર પાસપોર્ટ વાળા ક્રિમિનલ વાળું ટેરરિસ્ટમાં સ્માર્ટ કાર્ડ જો એટીએમ ડેબિટ કાર્ડ કોમ્પ્યુટર નેટવર્ક એ બધામાં તમારે આ યુઝ કરતા છે તમે બરાબર આ ઇરાઇઝ રેકોગ્નાઇઝેશન ઇરાઇઝ એટલે તમારું આંખની કીકી કેવો તે તમે આ રેડ બ્લેક કલરનો સ્પોટ આવે તે ઇરાઇઝ રેકોગ્નાઇઝેશન ઇઝ અ મસલ વિદ ઇન ધ આઈ ધેટ રેગ્યુલેટ્સ ધ સાઇઝ ઓફ પ્યુપિલ એન્ડ કંટ્રોલ ધ અમાઉન્ટ ઓફ લાઇટ એન્ટરિંગ ધ આઈ તમે આંખમાં ચશ્મા આવેલા તો તમારા ડોક્ટર જો જ્યારે લાઇટ પાડે તો તમે જ્યારે પણ એમ તાપમાં નીકળો ને ગરમીમાં તો તમારી આંખની કીકી નાની થઈ જાય પછી તમે ગરમીમાંથી બહાર આવો તમારા છેડામાં એટલે તમારી આંખની કીકી પાછી પ્રોપર આવે ઓકે એની સાઇઝ રીસાઇઝ થાય છે ઇટ ઇઝ ધ કલર પોર્શન ઓફ ધ આઈ વિથ કલરિંગ બેઝ ઓન અમાઉન્ટ ઓફ મેટ પ્રાઇમરી વિથ ધ મસલ્સ બરાબર એ આંખની મસલ્સથી તમારે એ આઈ રેકોગ્નાઇઝ કરે એરાઇઝ ડઝ નોટ ચેન્જ ડ્યુરિંગ ધ પર્સન્સ લાઇફ ટાઈમ સુધી તમારા આંખના અરાઇઝ ઇઝ બધા ચેન્જ થવાના નથી ધ કેરેક્ટરિસ્ટિક અરાઇઝ ડુ નોટ ચેન્જ આફ્ટર સરપ્રાઇઝ ધ ફોર્મેશન ઇઝ 266 યુનિક કેરેક્ટર્સ રેકોગ્નાઇઝ સિસ્ટમ યુઝ ઇન ધ માર્કેટ યુઝ ઓફ 170 કેરેક્ટરિસ્ટિક્સ બરાબર અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ માટે તમે યુઝ કરો સમ ઓફ ધ મેજર એપ્લિકેશન કઈ કઈ જગ્યા પર યુઝ કરે બેંક અકાઉન્ટ માટે એન્ટી થેફ્ટ માટે ઓથેન્ટિકેશન માટે બોર્ડર સેલફોન લોક કરવા માટે સેલફોન માટે તો આપણે બધાને ખબર જ છે પછી નેક્સ્ટ ટોપિક આવે વોઇસ સ્પીચ રેકોગ્નાઇઝેશન અમુક પાસવર્ડ આપણે વોઇસ સ્પીચથી પણ રાખેલા હોય આપણે બોલથી સ્પીક કરીને પણ રાખેલા હોય ધીસ ઇઝ ધ ટેકનિક યુઝ એન ઇન્ડિવિઝ્યુઅલ વોઇસ એન્ડ ઇનપુટ ટુ કંટ્રોલ ધ એક્ટિવિટીઝ ધેટ કેન બી ડન બાય હ્યુમન તમારો પાસવર્ડ તમે સ્પીકથી પણ આપી શકો ઓલધો વી કોલ ઇટ વોઇસ રેકોગ્નાઇઝેશન પણ એને શું કહેવાય વોઇસ સ્પીચ વેરિફિકેશન તમારે સ્પીચ વેરિફિકેશન કરીને પણ તમે કરી શકો ધ ટેકનોલોજી ઇઝ બીંગ યુઝ બાય ધ બેંક વેરીફાય આઈડેન્ટિફાય ધ કોલર ધેન મેકિંગ ધ ટેલિફોન ટ્રાન્ઝેક્શન હવે તમે રેગ્યુલર કોઈની જોડે ફોનમાં વાત કરતા તો તેનો અવાજ તમે ઇઝીલી જાણી શકો તો બેંક વાળાથી હવે એવી ફેસિલિટી લાવતા છે ફોરેન્સિક સાયન્સ ઇટ ઇઝ યુઝ બેટર બાય ધ ટ્રુથફુલનેસ જ્યારે તમારો કોઈ કેસ થયેલો હોય ત્યારે તમારે આ વોઇસ રેકોગ્નાઇઝેશન વાળું જોઈએ
नेक्स्ट वन इट इज अबाउट जीपीएस. आपण मारे शिकवणे जरूरी पडे. द फुल फॉर्म ऑफ जीपीएस इज ग्लोबल पोजिशनिंग सिस्टम. इट इज अ सिस्टम क्रिएटेड बाय अ यूएस डिपार्टमेंट ऑफ डिफेंस. द सिस्टम कंसिस्ट ऑफ नेटवर्क ऑफ 24 सैटेलाइट्स प्लेस्ड इन ऑर्बिट अबाउट अर्थ. सैटेलाइट सिस्टम जे यूएस डिफेंस एकेडमीए 1969 માં લોન્ચ કરેલી સાના માટે મિલિટરી ડિફેન્સ લડાઈ કરવા માટે જતા તે લોકોને સર્ચ આઉટ ફાઇન્ડ આઉટ કરવા માટે એ લોકો યુઝ કરેલું ધીસ સિગ્નલ ઇઝ નોન એઝ જીપીએસ. અને એ લોકો ઇન્ટરનેટ ને પણ લોન્ચ કરેલું. ઇન્ટરનેટ નું ફર્સ્ટ નામ હતું અર્પાનેટ. ઓકે, ધ જીપીએસ વોઝ ઓરિજિનલી ઇન્ટરનેટ નું મિલિટરી એપ્લિકેશન. બટ ઇન ધ 1980s ધ ગવર્નમેન્ટ મેડ ધીસ સિસ્ટમ અવેલેબલ ફોર સિવિલિયન યુઝ 24 અવર્સ ને. બરાબર 365 દિવસ તમારી જીપીએસ ની સિગ્નલ ચાલુ હોય. હવે જીપીએસ સ્ટાર્ટ કરવા માટે તમારે શું યાદ રાખવાનું? તમારા મોબાઈલમાં ઓપ્શન આવે છે જીપીએસ નો, એ સ્ટાર્ટ કરો એટલે તમારા જીપીએસ ના સિગ્નલ આવી જાય. એપ્લિકેશન ઓફ ટેકનોલોજી સાના માટે યુઝ કરાય? એગ્રીકલ્ચરમાં બી યુઝ કરતા છો, મિલિટરીમાં પણ, ટ્રેકિંગ ડિલિવરી સીટિંગ વર્કમાં તમને જીપીએસ ખબર છે કે ઓનલાઈન શોપિંગ કર્યું તેમાં રિકવરી ઓફ સ્ટોલન પ્રોપર્ટી. બરાબર, પછી તમારે આ બધા અલગ અલગ જગ્યા પર આ યુઝ કરતા છો જીપીએસ નો, આ તમારે શીખવાની જરૂર નહીં પડે. નાઉ સ્ટોરેજ ડિવાઇસીસ, ટુ ટાઈપ્સ ઓફ સ્ટોરેજ, નેટવર્ક એટેચ સ્ટોરેજ એન્ડ સ્ટોરેજ એરિયા નેટવર્ક. નાસ અને સન, બે ટાઈપના સ્ટોરેજ ડિવાઇસીસ આવે. હવે પહેલું જોઈએ નેટવર્ક એટેચ સ્ટોરેજ. ધ મિનિંગ ઓફ નેટવર્ક એટેચ સ્ટોરેજ મીન્સ ઇટ ઇઝ અ હાઈ ડિસ્ક સ્ટોરેજ મિકેનિઝમ દેટ ઇઝ અસાઇન્ડ ઇટ્સ ઓન નેટવર્ક એડ્રેસ રેધર ધેન બીંગ એટેચ ટુ ઇન્ડિવિઝ્યુઅલ કમ્પ્યુટર. પણ તમારા સ્ટોરેજ કેપેસિટીમાં વી ઓલ આર યુઝિંગ હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ, બરાબર છે, રેમ રોમ નો યુઝ કરતા છો, તો તમારા ઓન કમ્પ્યુટરમાં પણ હોય. ધેન આસ ડિવાઇસ ઇઝ કન્સિસ્ટ ઓફ અ સિંગલ ટેરાબાઇટ હાર્ડ ડિસ્ક ઓર એન એસએસ હાર્ડ ડિસ્ક. ઇટ ઇઝ અટેચ્ડ ટુ અ લોકલ એરિયા નેટવર્ક એન્ડ અસાઇન્ડ અ યુનિક આઈપી એડ્રેસ. તમારું સ્ટોરેજ કેપેસિટીને આઈપી એડ્રેસથી કનેક્ટ કરતા હોય, યુનિક આઈપી એડ્રેસથી. બરાબર, એટલે તમારા કમ્પ્યુટરમાં ઓલરેડી હાર્ડ ડિસ્ક અને રેમ નાખે પછી જે તમારું નેટવર્ક સ્ટોર થવાનું તેને શું કહેવાનું? તમારું નેટવર્ક એટેચ સ્ટોરેજ. વેન ધ યુઝર રિક્વેર અ સ્પેસિફિક ફાઇલ, ધ ફાઇલ રિક્વેસ્ટ આર મેડ બાય ધ મેઇન સર્વર ધેટ ઇઝ યુઝ ટુ ઓથેન્ટિકેટ ધ યુઝર નાસ ફાઇલ સિસ્ટમ. બરાબર છે, તમારે કોઈ ફાઇલ જોઈએ તો તેને નેટવર્ક પર સ્ટોર કરીએ, તો નેટવર્કની પરમિશન વગર તમે એ ફાઇલને એક્સેસ નહીં કરી શકો. જો ધીસ ઇઝ લાઈક નેસ આર્કિટેક્ચર, આ તમારો રાઉટર થી લઈને કેવી રીતે એટેચ કરવું છે, આ બધા ડેટા તમારા સર્વર પર મોકલા, એના થ્રુ તમે વોકઆઉટ કરી શકો. બરાબર, હવે બીજું આવ્યું કે તમારું શું આવ્યું, સેકન્ડ ટોપિક, ઇટ ઇઝ અબાઉટ સન. ઇટ પ્રોવાઈડ એક્સેસ ટુ કન્સોલિડેટેડ બ્લોક લેવલ ડેટા સ્ટોરેજ. ધ બેઝિક આઈડિયા ઓફ સન ઇઝ અલાઉ એન એપ્લિકેશન સર્વર ટુ હેવ યુનિક એક્સેસ ટુ ડિફરન્ટ સ્ટોરેજ ડિવાઇસીસ સચ એઝ હાર્ડ ડિસ્ક, ટેપ, લાઇબ્રેરીઝ એન્ડ ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસીસ. ડ્યુ ટુ ધીસ ઇન્ફોર્સ ફીચર્સ, ધીસ ડિવાઇસીસ અપીયર લાઇક લોકલ એટેન્ડન્સ ડિવાઇસ ટુ ધ ઓપરેટિંગ સિસ્ટમ લાઇક નેટવર્ક સ્ટોરેજ એરિયા નેટવર્ક કંટ્રોલ બ્લોક લેવલ ડેટા સ્ટોરેજ. The basic SAN or our application server to have unique access to different storage like hard disk array. બરાબર, અલગ અલગ જે પણ ડેટા સ્ટોર કરવા હોય તેને તમારું ફાઇન્ડ આઉટ કોણ કામ કરે? સ્ટોરેજ એરિયા ને. આ જો તમારું SAN માં એક જ જગ્યા પર ડેટા છે, હાર્ડ ડિસ્ક ને રેમ ને આ રહે ને બધા પછી તેને એક્સેસ કરે. This is known as SAN. બરાબર, ઓનલાઈન સ્ટોરેજ તમને ખબર જ છે કયા કયા આવે. ગૂગલ ડ્રાઈવ આવે, ડીજી લોકર આવે, એ ડ્રાઈવ આવે, ફોરસેક, ડ્રોપબોક્સ, મીડિયા ફાઇલ, સ્કાય ડ્રાઈવ આવવા છે. પછી કંટ્રોલ ડિવાઇસીસ કઈ કઈ? ઇન્ટેલિજન્ટ હોમ, મિલિટરી માટે, ફાર્મિંગ, વિહિકલ, હોસ્પિટલ, ડિઝાસ્ટર, એન્ટરટેનમેન્ટ માટે આપણે કમ્પ્યુટરનો યુઝ કરતા છે. ધીસ ઇઝ અ ગૂગલ ડ્રાઈવ. ગૂગલ દ્વારા એક કાર બનાવી છે. ઇટ ઇઝ ટોટલી વર્કિંગ ઓન જીપીએસ વિધાઉટ ડ્રાઈવર. ડ્રાઈવર વગર આ કાર જતી છે. ઓકે, આ ધ્યાનમાં રાખજો. ધીસ ઇઝ ધ ફર્સ્ટ કાર મેડ બાય, એને સેન્સર લગાવેલા છે. જો આગળ પાછળના પર પણ સેન્સર લગાવેલા, એટલે અમુક ડિસ્ટન્સ આવે એ ડિસ્ટન્સ પર એને લાગે કે હોય એટલે ઓટોમેટિક સ્ટોપ થઈ જશે. સેન્સરિંગ કાર બનાવેલી છે. પછી આ રોબોટ બી તમને ખબર છે. બરાબર, પછી આ તમારા ફોન્સ ને એનો યુઝ કરેલો છે. સો ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ ઓફ ટેકનોલોજી. અલગ અલગ ટેકનોલોજીનો તમે યુઝ કરેલો છે. બરાબર, ટેકનોલોજી કઈ રીતે વર્કઆઉટ કરવાની એ પણ તમને આઈડિયા આવી ગઈ. બરાબર છે, આપણે સ્ટાર્ટ કરવું તો શું સ્ટાર્ટ કરેલું? લેસન નંબર 13 તમારું કરંટ ટેકનોલોજીસ વાળું હતું. એમાં કોમ્પ્યુટિંગ શીખા, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટર્સ, કોમ્યુનિકેશન જોયું. બરાબર છે, પછી મોબાઈલ કોમ્પ્યુટિંગ જોયું તમારું. મોબાઈલ કોમ્પ્યુટિંગમાં કેટલીક ઓપરેટિંગ સિસ્ટમ, પછી વાઈફાઈ વિશે જોયું. વાઈફાઈ પછી જીપીઆરએસ ઇઝ ધેર, એના પછી 3G એન્ડ 4G, બ્લૂટૂથ, એના પછી સ્માર્ટફોન એન્ડ ટેબ્લેટ્સ. બરાબર છે, પછી તમારો અલગ અલગ સેટેલાઇટ ફોન આવ્યા,
ક્લાઉડ કમ્પ્યુટિંગ આવ્યું, બિઝનેસ ક્લાઉડ, સાસ, આઈએસ જોયું, પાસ જોયું, બરાબર છે, રેકોગ્નાઇઝેશન જોયું, આરએફઆઈડીનો યુઝ કર્યો, કઈ રીતે સ્કેન કરવું છે, બાયોમેટ્રિક્સનો યુઝ કર્યો, ફિંગર રેકોગ્નાઇઝેશન જોયું, ઇરાઇઝ રેકોગ્નાઇઝેશન જોયું, વોઇસ સ્પીચ વાળું, દેન ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, સ્ટોરેજ ડિવાઇસીસ જોયું, દેન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટોરેજ, દેન ગૂગલ કાર, રોબોટ્સ, ધીઝ આર ધ કોન્સેપ્ટ. સો This is your lesson number 13. Hope you can understand. If you have any query, then please contact me. Dear students, we have completed our syllabus. Thank you. Have a nice day.